पालनपुर तालुकाना गढ़ स्थित नर्मदेश्वर महादेव मंदिरे पवित्र पुरुषोत्तम मास प्रसंगे आयोजित धार्मिक कार्यना समापन टाणे आयोजित महालघु रुद्र यज्ञ सुखरूप संपन्न थयो हतो। पालनपुर तालुकाना गढ़ खाते लड़बी नदी नी पाळे सोबतु अति प्राचीन नर्मदेश्वर महादेवनु मंदिर ग्रामजनोनी अनोखी आस्थानु केन्द्र बन्यु छे। आ मंदिरे गामना शिव भक्तो अने दाताओना दान तेमज ग्रामजनोना सहयोगथी पवित्र अधिक मासनी पूर्णाहुति टाणे 11 कुंडी होमात्मक महालघु रुद्र दिव्य यज्ञनु आयोजन करायु हतु। ग्रामजनोए खभे खभो मिलावी आ यज्ञने सुखरूप पार पाड्यो हतो। गढ़ना नर्मदेश्वर महादेव खातेथी मंगलवारे भव्य शोभायात्रा योजाया बाद बुधवारे आ शिवालय खाते 11 कुंडी होमात्मक महालघु रुद्र हवन योजायो हतो। गामना अग्रणीओए यजमान तरीके आ यज्ञमां आहुति आपी धन्यता अनुभवी हती। आ यज्ञ कार्य दरमियान शिवालय पण पवित्र मंत्रनादथी गूंजी उठ्यु हतु। गामना दरेक समाजना लोको दान अने साथ सहकार आपी आ कार्यक्रममां सहभागी बन्या हता। चंगवाड़ाना वटीला धामना भक्तराजे पण यज्ञमां हाजरी आपी आशीर्वचन पाठव्या हता। आ प्रसंगे भाविकोए मोटी संख्यामां भोजन प्रसादनो लाभ लई धन्यता अनुभवी हती। छेल्ला एक महिनाथी आ शिवालयमां चालता धार्मिक प्रसंगोना समापन टाणे सौ ग्रामजनोए एकता अने संपनी भावनानी प्रतीति करावी हती। હવે આ મંદિરમાં હું બહુ ઘણા વર્ષોથી આ મંદિરનું દર્શનાર્થે આવું છું। મારી ઉંમર લગભગ 15 વર્ષની હશે ત્યારથી મને એમ લાગ્યું કે આપણે મંદિરમાં જવું જોઈએ। જ્યારે સમજ આવી ત્યારથી હું આ મંદિરમાં ડેલી આવું છું। એટલે હું જ્યારે 15 વર્ષનો હતો ત્યારે અમારા દાદા હતા એ 75 વર્ષના હતા, એમને મેં પૂછેલું કે દાદા તમને આ મંદિરની યાદી ખરી બનાવવાની, એટલે એ પણ એવું કહેતા હતા કે હું તારા જેવડો તો તારનું મંદિર આવું ના આવશે મને ખબર નહીં। એટલે મંદિર બહુ જૂનું પુરાણું છે, એ કોઈપણ વ્યક્તિને એ ખબર નહીં કે આ મંદિર ક્યારે બન્યું। આ મંદિર એક એક આસ્થાનું સ્થાન છે, લડબી નદીને કિનારે આવેલું છે અને ભાવિ ભક્તોની મનોકામનાઓ બધી પરિપૂર્ણ કરે છે। પણ આ મંદિરનો ઇતિહાસ તો ગઢ કોરીમરે જ્યારે કિલ્લો હતો અને જ્યારે રાજ હતો અહીંયા અને એ કિલ્લા ઉપરથી ગામનું નામ ગઢ પડેલું છે। એ તે વખતે એ રજવાડાના વખતમાં કદાચ મંદિર થયેલું હોય એવી આમ લોકોની લોકવાયકા એવી છે। પછી લડબી નદી કિનારે હેડે છે, એ લડબી નદી કિનારે મંદિરને બિલકુલ અડીને હેડતી હતી, બિલકુલ મંદિરને કોટને અડીને, એટલે ત્યાં જ્યારે વધારે પ્રમાણમાં પાણી આવે અને એ પાણીનો ધરો પડતો હતો અને એ કંઠેનું જાળું હતું એ અમે પણ જોયેલું છે। એ ત્યાં એક નાની કુબીઓ કંઈક વાવ જેવું વાંધું નચત ખુલતું હતું, પાછી વળી પાછી રેતી આવડે ભરાઈ જતું હતું, એટલે કદાચ અંદર વાવ જેવા અવશેષો કદાચ અંદર એના અંદર પેટાળમાં હોય। એટલે મંદિર બહુ પુરાણું છે અને એના પછી લોકોને આસ્થા એ લોકો દર્શનાર્થે આવે છે, સુધારો થયો, પછી આ કોરીમરે કોર્ટ થયો, ધર્મશાળા બની, એ બધું નવું બન્યું અને હવે મહાયજ્ઞ રુદ્ર જે શ્રાવણ માસમાં કેટલા વર્ષોના અંતે શ્રાવણ અધિક શ્રાવણ અમાસ અને બુધવાર એ બહુ ઘણા વર્ષો પછી આ સંયોગ થયો અને ગામ લોકોના ફાળાથી ગામ લોકોની એકની મદદથી એક મોટું કાર્ય આજે આપણા ગઢમાં થયેલું છે, જે જમણાવર હાથે છે